આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ, આપની સાથે. તો હાર્દિક સાથેના તમાચા કાંડમાં મોટો ખુલાસો થયો છે. તરુણ ગજ્જરના પિતાએ મોટો ખુલાસો કર્યો છે અને તરુણ 15 દિવસથી અમારા સંપર્કમાં ન હોવાની વાત તેમણે કરી છે. તેમણે કહ્યું છે કે તરુણ હાર્દિકની સભામાં ગયો તેની અમને જાણ નથી. છેલ્લા 4 વર્ષથી તે અલગ રહે છે. તરુણના પિતાએ કહ્યું છે કે આ ભાજપ સાથે સંકળાયેલો હોવાની વાત પણ મળી હતી. સાથે જ પ્રથમ વખત તરુણના પિતા મીડિયા સમક્ષ વાત કરવા માટે પહોંચ્યા. સૌ પ્રથમ તેમણે ઝી 24 કલાક સાથે વાત કરી અને તેમણે કહ્યું કે છેલ્લા 15 દિવસથી તરુણ તેમના સંપર્કમાં નથી અને છેલ્લા 4 વર્ષથી તરુણ અલગ રહે છે. મનુભાઈ ગજ્જર, તરુણ ગજ્જરના પિતા, આજે જે રીતે તમાચા કાંડ થયો, સુરેન્દ્રનગરના બલદાણામાં હાર્દિક પટેલને તરુણ ગજ્જર નામના આ યુવકે સભામાં પહોંચીને તમાચો માર્યો હતો, ત્યારે તરુણ ગજ્જરના પિતા સાથે ઝી 24 કલાકે સૌ પ્રથમ વાત કરી અને મનુભાઈ ગજ્જરનું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી તરુણ તેમના સંપર્કમાં નથી. પટેલને સુરેન્દ્રનગરની અંદર ચાલુ સભામાં એક યુવાને લાફો ઝીક્યો હતો. તે મહેસાણા જિલ્લાના જે કડી છે તેના જાસલપુર ગામનો વતની હતો. ત્યારે આપણે યુવાનના ઘરે આવી ગયા છીએ, તેમના માતા પિતા આપણી સાથે જોડાયા છે, આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું. કાકા, તરુણ ગજ્જર જે છે તે હાર્દિક પટેલને મંચ ઉપર જઈને લાફો મારી દીધો, આપને કેવી રીતે ખબર પડી? કોઈ ધ્યાને હતું કંઈ? અમે તો એક ભાઈએ ગામમાંથી આવ્યો ને કે તરુણ ટીવી ઉપર આવે છે એટલે અમે જોયું, તાણ અમને ખબર પડી.